ट्रेडिशनल स्टाइल थी એકદમ મીઠાઈ વાળાની દુકાન જેવી આ મીઠાઈ ઘરે બનાવી ખૂબ જ સહેલી છે। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફરસાણવાળી દુકાન જેવી જલેબીની રેસીપી। એકદમ ક્રિસ્પી અને રસથી ભરેલી આ જલેબી આજે આપણે ટ્રેડિશનલ સ્ટાઇલ થી બનાવશું। તો દરેક વખતે પરફેક્ટ જલેબી બનાવવા માટે જલેબીના બેટર થી લઈને ચાસણી બનાવવાની બધી જ ટિપ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ટ્રેડિશનલ સ્ટાઇલથી મીઠાઈવાળાની દુકાન જેવી જલેબીનું બેટર બનાવવા માટે મેં અહીંયા આ રીતનો એક સ્ટીલનો ડબ્બો રાખેલો છે। તો હવે કપના માપ પ્રમાણે 2 કપ જેટલો મેંદાનો લોટ એડ કરી દઈએ। તમે કપની જગ્યાએ ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને બસ પછી તે વાટકી પ્રમાણે 2 કપ જેટલો મેંદાનો લોટ લઈ લેજો। તો હવે બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે। તેને થોડું થોડું લોટમાં એડ કરતા જઈને આપણે જલેબી માટેનું બેટર તૈયાર કરી લઈએ। જલેબીનું બેટર બનાવતી વખતે હંમેશા હાથનો ઉપયોગ કરવાનો છે, કારણ કે હાથની ગરમીને લીધે આપણા જલેબીના બેટરમાં ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લઈ આવવાની પ્રોસેસ એકદમ સારી રીતે થશે। અને અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરમાં એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરતા જઈને કોરા લોટને પાણી સાથે મિક્સ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે જલેબીનું બેટર તૈયાર થઈ ગયું છે અને અત્યારે આપણે આ બેટરને થોડું આ રીતનું થીક રાખવાનું છે, કારણ કે આથો આવ્યા પછી બેટર થોડું પતલું થશે। અને આ રીતનું બેટર બનાવવા માટે મારે 1 કપની ઉપર 1/2 કપ એટલે કે 1.5 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો ઢાંકણ બંધ કરતા પહેલા બેટર ઉપર ફક્ત 1 ચમચી જેટલું પાણી આ રીતના સ્પ્રેડ કરી લઈએ। હવે ઢાંકણ બંધ કરીને બેટરને 10-12 કલાક માટે કોઈ પણ હુંફાળી જગ્યાએ રાખી દઈએ, જેથી બેટરમાં એકદમ સરસ આથો આવી જાય। તો 10-12 કલાક પછી બેટરને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે। ચમચીની મદદથી આ રીતના બેટરને ઉપર નીચે કરીએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાડી પડે છે। તો હવે ફર્મેન્ટેડ થયેલા બેટરને થોડા મોટા વાસણમાં કાઢી લઈએ અને હાથની મદદથી બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને આપણે તેને 2-3 મિનિટ માટે ફેટી લેવાનું છે। તો આથો લઈ આવ્યા પછી આપણું બેટર પહેલા કરતા થોડું પતલું થયેલું છે, પણ હજી તે જલેબી બનાવવા માટે થોડું જાડું છે। તો તેના માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે, તેમાંથી થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટરને પતલું કરી લઈએ। અહીંયા આપણે ફક્ત 1-1 ચમચી કરીને જ પાણી એડ કરવાનું છે। જો આપણું જલેબીનું બેટર વધુ પડતું પતલું થઈ જશે તો તેવા બેટરમાંથી આ રીતની આડાઅવળી અને બરાબર જલેબી નહીં પડે। તો આ રીતના જ્યારે બેટર પતલું થઈ જાય ત્યારે બેટરમાં 1-2 ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરીને તેને પરફેક્ટ કરી લેજો। તો પાણી એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે જલેબીનું બેટર હાથમાંથી આ રીતના લઈએ તો રિબનની જેમ પડે તે રીતનું તૈયાર થઈ ગયું છે, જે જલેબી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અને આ રીતના બેટર બનાવવા માટે મારે ફક્ત 2-3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે। તો આપણું જલેબીનું બેટર તો તૈયાર થઈ ગયું છે। તો હવે જલેબી બનાવતા પહેલાં આપણે જલેબીની ચાસણી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે। હવે તેમાં 2 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ। તો 2 કપ જલેબીની ચાસણી બનાવવા માટે મેં 2 કપ જેટલી ખાંડ લીધેલી છે। તો હવે ખાંડમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ। પાણીનું પ્રમાણ આપણે જેટલા કપ ખાંડ લીધેલી હોય તેનાથી 1/2 લેવાનું છે। તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। તો આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે, પણ આ ખાંડ ચાસણી ઠંડી થયા પછી ક્રિસ્ટલ્સ ના થાય તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે, તેને એડ કરી દઈએ। સાથે ફ્લેવર માટે 2 એલચી, થોડા કેસરના તાર એડ કરી દઈએ। કેસરના તાર અને એલચી નાખવું ટોટલી ઓપ્શનલ છે, તમે તેના વગર પણ જલેબીની ચાસણી બનાવી શકો છો। હવે મેં અહીંયા બજારમાં મળતો આ રીતનો લેમન યલો ફૂડ કલર લીધેલો છે।
આ સિવાય બજારમાં જલેબી માટે સ્પેશિયલ કેસરિયા જલેબી કલર પણ મળે છે. તો કલરમાંથી ફક્ત એક પિંક જેટલો કલર લઈ અને ચાસણીમાં મિક્સ કરી દઈએ. કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે. તમે કલર વગર પણ કેસરના તારનો થોડો વધુ ઉપયોગ કરી અને જલેબીને પીળા કલરની બનાવી શકો છો. તો આપણી ચાસણી પહેલા કરતા થોડી ઘટ થઈ ગઈ છે. હવે હાથની આંગળી અને અંગૂઠાની મદદથી ચાસણીના તારને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ખાંડનું મિશ્રણ સેજ ચીકણું થયું છે અને તેમાંથી આ રીતના અડધો તાર થાય છે, જે જલેબી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આપણે જલેબી માટે એક તારની કે પછી વધુ પડતી ઘાટી ચાસણી નથી કરવાની, નહીં તો જલેબી ચાસણીને એબ્ઝોર્બ નહીં કરે. તો તૈયાર થયેલી ચાસણી ઠંડી ના થાય તેના માટે તેને ઢાંકણ ઢાંકીને રાખી દઈએ. તો હવે જલેબીને તેલમાં બનાવવા માટે મેં અહીંયા બે ઓપ્શન રાખેલા છે, જેમાં સૌથી પહેલાં છે આ રીતની સોસની બોટલ. આ રીતની કેચઅપની બોટલમાં તમે જલેબીના બેટરને ભરી અને જલેબી બનાવી શકો છો. અને તે સિવાય આ રીતની જે આપણી દૂધની રેગ્યુલર કોથળી આવતી હોય તેમાં પણ તમે બેટરને એડ કરીને જલેબી બનાવી શકો છો. તો હવે કેચઅપની બોટલ ખોલી અને તેમાં બેટરને ભરી લઈએ અને પછી ઢાંકણને આ રીતે એકદમ ટાઈટ બંધ કરી દઈએ, જેથી જલેબી પાડતી વખતે બોટલ ખુલે નહીં. આ સિવાય દૂધની કોથળીમાં પણ બેટરને ભરવા માટે ગ્લાસમાં કોથળીને રાખી અને તેમાં આ રીતના બેટરને ભરી લઈએ. અને બેટર ભરાયા પછી કોથળીને આ રીતના ઉપરથી ભેગી કરી લઈએ. હવે આ રીતના રબર બેન્ડથી આપણે કોથળીના ઉપરના ભાગને પેક કરી લઈએ. અને બસ, પછી તમે કાતરની મદદથી કોણના આગળના બાજુએ આ રીતના કટ લગાવી દો. તો તમારો તૈયાર થયેલો કોન જલેબી પાડવા માટે એકદમ તૈયાર છે. તો જલેબી બનાવવા માટે મેં અહીંયા આ રીતના એક પેનમાં ઘી ગરમ કરવા રાખેલું છે. કઢાઈ કરતાં આ રીતના પેનમાં વધુ જગ્યા મળવાથી આપણે જલેબી એકદમ સારી રીતે બનાવી શકશું. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘીને આ રીતનું થોડું જ લેવાનું છે, એટલે કે જલેબી તળાતા વખતે ડૂબે તેટલું જ લેવાનું છે, વધુ પડતું નથી લેવાનું. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે જલેબી તળવા માટે ઘીનું ટેમ્પરેચર. જો જલેબી પાડતા સમયે તમે ઘીનું ટેમ્પરેચર એકદમ લો રાખશું તો તેવા ઘીમાં આપણે જલેબી પાડશું તો તે આ રીતની ફ્લેટ બનશે, જેમાં દરેક લેયર એકબીજા સાથે ભેગા થાય છે અને જલેબી એકદમ ચપટી બને છે. અને આ સિવાય જો ઘીનું ટેમ્પરેચર વધુ પડતું હાઈ હશે તો જલેબી બહારથી બ્રાઉન થઈ જશે પણ અંદરથી પોચી રહેશે. તો હવે જલેબી માટે મેં ઘીને મીડિયમ ગરમ કરી લીધેલું છે અને તે ચેક કરવા માટે થોડું બેટર ઘીમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે બેટર થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું ઘી જલેબી કરવા માટે એકદમ તૈયાર છે. તો હવે કેચઅપની બોટલને ઘીમાં ઊંડે સુધી જવા દઈ અને આ રીતના અંદરથી બહારની બાજુએ રાઉન્ડ શેપ બનાવી લઈએ અને છેલ્લે રાઉન્ડ શેપને આ રીતના અંદરની બાજુએ જોડી દઈએ, જેથી આપણી જલેબી જરા પણ ખુલે નહીં. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બેટરની કન્સિસ્ટન્સી સાથે એકદમ સહેલાઈથી રાઉન્ડ શેપની જલેબી તૈયાર થાય છે. છેને જલેબી બનાવી એકદમ સહેલી. તો જલેબી એક બાજુથી થોડી ક્રિસ્પી થાય એટલે આ રીતના ચીપિયાની મદદથી જલેબીને બીજી બાજુએથી પલટાવી અને એકદમ ક્રિસ્પી તળી લઈએ. તો આપણી જલેબી બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે જલેબીને વધુ પડતી લાલ નથી કરવાની. તો હવે તળાયેલી જલેબીને લઈ લઈએ. તો હવે ગરમા ગરમ ચાસણીમાં જલેબીને એડ કરવા માટે બાઉલનું ઢાંકણ ખોલી લઈએ અને ચાસણીને ચેક કરીએ. તો તમે હાથની આંગળી આ રીતના રાખો અને સેજ ગરમ લાગે તેટલી ચાસણી ગરમ છે. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેજ ગરમ ચાસણી હશે તો જ આપણી જલેબી ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે. તો હવે ગરમા ગરમ જલેબીને ચાસણીમાં એડ કરી દઈએ અને પછી આ રીતના ઝારાની મદદથી જલેબીને ચાસણીમાં પ્રેસ કરી દઈએ, જેથી જલેબી એકદમ ફટાફટ ચાસણીને એબ્ઝોર્બ કરી લે. જો જલેબી એડ કર્યા સમયે તમારી ચાસણી વધુ પડતી ગરમ હશે તો ક્રિસ્પી જલેબી ચાસણીમાં એડ થયા પછી સોફ્ટ થઈ જશે, અને જો ચાસણી વધુ પડતી ઠંડી હશે તો તે જલેબી એબ્ઝોર્બ જ નહીં કરી શકે.
તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી જલેબીએ ચાસણી એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધેલી છે. તો હવે જલેબીને ચાસણીમાંથી કાઢીને સર્વ કરી લઈએ. તો તહેવારોની ઉજવણીમાં ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી બનેલી આ ગરમા ગરમ જલેબી ઠંડી રબડી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે. તો ઘરે ટ્રેડિશનલ સ્ટાઇલથી જલેબી બનાવવાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.